આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જેતપુરમાં ભીડબંજન પાસે થયેલ લૂંટમાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો. યુવકે લૂંટની ફરિયાદ કરી પોલીસ તપાસમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું. જેતપુર થાણા ગાલોલ રોડ પર આવેલું ભીડબંજન મહાદેવ પાસે 8 દિવસ ચકચારી લૂંટની ફરિયાદને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જોકે ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર લૂંટના બનાવની ફરિયાદ કરનાર યુવક જ આરોપી નીકળ્યો હતો. પોલીસ તપાસમાં યુવકોએ લૂંટનો ગુનો કબૂલી પણ લીધો છે. લૂંટનો મુદ્દામાલ પોલીસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 11ના રોજ થાણા ગાલોડથી જેતપુર સિટીના આવા તરફના રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદીની સ્વિફ્ટ ગાડી તેમજ રોકડ રકમ ₹30,000 અને ફોન ઢીકાપાટુનો માર મારી લૂંટ કરવામાં આવેલી હતી એવું ફરિયાદીએ જાહેર કરેલું હતું. આ બનાવને ગંભીરતાથી ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવી, જેમાં LCB રાજકોટ ગ્રામ્યને સફળતા મળી હતી. જે અમદાવાદના એક વ્યક્તિની માહિતી મળતા એ વ્યક્તિનો કોન્ટેક્ટ ફરિયાદી સાથેનો હોય, જેમાંથી ફરિયાદી ખુદ પોતાના મોબાઈલમાં બીજો નંબર પણ વાપરતો, જેનાથી મોબાઈલ ટ્રેસ કરતા ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો. સ્પીડ ન્યૂઝ 17 જેતપુર. બનેલો હતો અને એમાં એક સ્વિફ્ટ કારની લૂંટ થયેલી હતી. એ ઘટના શું હતી, કેવી રીતની હતી, એમાં કઈ બાબતે ગુનો દાખલ થયેલો હતો અને એમાં આરોપી કોણ છે? તારીખ 11/1/2021ના રોજ સાંજના 8:15 વાગ્યાના આજુબાજુ થાણા ગલોલથી જેતપુર સિટી તરફ આવા રસ્તા ઉપર એક સાંજે લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીની સ્વિફ્ટ ગાડી અને એમાં જો ₹30,000 હતા એ 3 લોકો, જે ફરિયાદી ફરિયાદ જાહેર કરી હતી કે 3 લોકો હતા અને એને ગાડી ઊભી રાખીને એને ઢીકાપાટુનો માર મારીને ગાડીવાળી લઈને ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ ગ્રામ્યના મહેરબાન SP સાહેબ બલરામ મીણા સાહેબને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં LCB રાજકોટ ગ્રામ્યની જે અલગ અલગ 2-3 ટીમો હતી એ ટીમોની તપાસની દરમિયાન જે અમારી તપાસ ચાલતી હતી CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને કોલ ડિટેલ્સ આધારે એક વ્યક્તિની માહિતી મળી, જે વ્યક્તિ અમદાવાદનો હતો. એને વ્યક્તિની તપાસવામાં આવી તો ખબર પડી કે જો ફરિયાદી હતો આમાં, એ ફરિયાદી જો છે એક બીજો નંબર પણ વાપરતો હતો. એ બીજા નંબરની જ્યારે કોલ ડિટેલ તપાસ કરવામાં આવી તો અમારી તપાસમાં એવું ખુલ્યું કે જે ફરિયાદી ફરિયાદ જાહેર કરેલ હતી, ફરિયાદી પોતે જ આરોપી હતો આમાં, અને એને સિવાય જો છે બે બીજા આરોપી હતા. ટોટલ એમાં 3 આરોપી છે અને આમાં જો એ લોકો ગાડી અને જો ₹30,000 લઈને ગયા તાત્કાલિક, પછી અહીંયાથી બનાવ બન્યો પછી એ લોકો ત્યાં નીકળી ગયા અને ફરિયાદી જો છે પ્લાનિંગ મુજબ પછી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ જાહેર કરેલ હતી. એમાં ટોટલ 3 આરોપી છે, જેમાં એક પ્રકાશભાઈ વારોતરિયા, જીતેન્દ્રભાઈ અગ્રાવત અને નીરવ ભાઈ દિનેશભાઈ ચાવડા જે ફરિયાદી છે અને એને આરોપી પણ છે આમાં. અંજામ આપ્યો એ લોકોને પૈસાની જરૂરત હતી, એટલે જો ફરિયાદી હતો એને દર મહિને લગભગ એને વ્યાપારના કામે ત્યાં વડિયા જવાનું હોતો હોય તો ત્યાં વડિયા કલેક્શન પણ એનો રહેતો હોય, તો કલેક્શન જ્યારે પૈસા લઈને આવે તો એને મિત્રો સાથે પ્લાનિંગ કરીને સંડોવણી કરીને અહીંયા આ રોડ ઉપર આ વિસ્તાર ઉપર જો છે આ અંજામ આપ્યો અહીંયા.